એક એક ખેડૂત સન્માનભેર જીવી શકે, એક એક યુવાનને રોજગારીની તક મળે, નાના મોટા તમામ વેપારીઓ કોઈ જાતની ચિંતા વગર શાંતિથી પોતાનો ધંધો રોજગાર કરી શકે એ પરિસ્થિતિનું નિર્માણ થાય, તો જ આ દેશનો વિકાસ થઈ શકે અને તો જ આપણે સાચી દિશામાં ગુજરાતને લઈ જઈ શકીએ. અને આ વખતે એ લડાઈ આપણે લડવાની છે. ગઈ 8 સપ્ટેમ્બરના દિવસે અચાનક વડાપ્રધાનને વિચાર આવ્યો અને નોટબંધી કરી હસતા હસતા ટેલિવિઝન પર આવ્યા અને કહ્યું, મિત્રો, રાતના 12 વાગ્યાથી તમારી 500 અને 1000ની નોટ હવે રદ્દી થઈ જવાની છે. એક વાત દેશના વડાપ્રધાન ન સમજ્યા કે નાણામાં જેટલું નાણું છે એટલું બધું નાણું કાળું નાણું હોતું નથી. ખેડૂત જે રોકડા પૈસા આપીને બીજ ખરીદે છે એ પૈસા એનું કાળું ધન નથી. નાનો વેપારી રોકડેથી જે ધંધો કરે છે એનું કાળું નાણું નથી. લોકોને શું તકલીફ પડશે, લોકોનો વ્યવહાર કેવી રીતે ચાલશે એની કોઈ ચિંતા કર્યા વગર બસ મનમાં આવ્યું એટલે એક નિર્ણય કરી લીધો અને પરિણામે આખા દેશને સહન કરવાનો વારો આવ્યો છે. અધૂરામાં પૂરું આ કળ નહોતી વળી, ત્યાં જીએસટી હલાવ્યા. કોંગ્રેસે કહ્યું કે જીએસટી તો અમે પણ લાવવા માંગતા હતા પણ અમારો જીએસટી વન નેશન વન ટેક્સ હતો. આજે તમે વન નેશન વન ટેક્સની તો આખી વ્યાખ્યા બદલી નાખી, એક નહીં 5-5 સ્લેબ કરી નાખ્યા. મહત્તમ સ્લેબ જે 18% રાખવાનો હતો એનો 28% કર્યો અને દેશના નાના મોટા વેપારીઓને કોઈ પણ જાતની તૈયારીનો સમય આપ્યા વગર રાત્રે 12 વાગે સંસદમાં જાણે જશ્ન ઉજવતા હોય એમ જીએસટી લાગુ કરી દીધો અને એનું પરિણામ આજે આપણે એક એક જગ્યાએ જોઈ રહ્યા છે. અને સૌથી વધારે કંઈ સહન કરી રહ્યું હોય તો એ સુરત શહેર સહન કરી રહ્યું છે. હજારો લોકો બેરોજગાર બન્યા, ફરી પાછા ધંધા ક્યારે ચાલુ થશે, ક્યારે રોજગારી મળશે એની કોઈ દિશા દેખાતી નથી અને દેશના અર્થતંત્રને વગર વિચારે તોડી નાખવાનું કામ કર્યું હોય તો એ ભાજપની દિલ્હીમાં બેઠેલી સરકાર અને એના વડાપ્રધાનના વગર વિચારે કરેલા નિર્ણયને કારણે આ પરિણામ આવ્યું છે. કોંગ્રેસ તમારા સૌની વચ્ચે એક પૂરો વિચાર કરી નીતિ લઈ ચોક્કસ કાર્યક્રમો ઘડી અને તમારી પાસે આવી છે. કોંગ્રેસની પ્રાથમિકતા રહેવાની કે આવનારા દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે નામના કાઢી શકે એવી સરકારી અનેક સંસ્થાઓનું નિર્માણ કરી ગુજરાતના વિદ્યાર્થીઓ ત્યાં સારું શિક્ષણ લઈ શકે એ દિશાના પ્રયત્નો એ કોંગ્રેસની પ્રાથમિકતા રહેવાની છે. ગુજરાતના 30 લાખ બેરોજગાર યુવાનોને રોજગારી આપવી એ કોંગ્રેસ પક્ષની પ્રાથમિકતા રહેવાની છે. ગુજરાતના યુવાનને માયુસ નથી કરવો, ગુજરાતના યુવાનના હાથમાં શક્તિ આપવી છે, એને તાકાત આપવી છે
અને એની તાકાતનો ઉપયોગ નવસર્જન ગુજરાતના ઘડતર માટે એક એક યુવાનની તાકાતનો ઉપયોગ કરવાના લક્ષ્ય સાથે કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે. અને આ ખાલી વચન નહીં, એક એક યુવાનને સમયબદ્ધ રીતે રોજગારી આપીશું, અને જ્યાં સુધી રોજગારી નહીં અપાય ત્યાં સુધી એ યુવાનને ટેકો આપવા માટે એને બેરોજગારી ભથ્થું અપાશે. 12 પાસ થયેલા યુવાનને માસિક 3,000 રૂપિયા, ગ્રેજ્યુએટ થયેલા યુવાનને માસિક 3,500, અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવાનને માસિક 4,000 રૂપિયા ગુજરાતની સરકાર એને જ્યાં સુધી નોકરી નહીં આપી શકે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપશે. આ સંકલ્પ, આ ગુજરાતના વિકાસની દિશા. ખેડૂતને સન્માન આપવું છે, એને તાકાત આપવી છે. ખેડૂત સ્વમાન ભેર છાતી કાઢીને ઉભો રહી શકે, એને પૂરતી વીજળી મળે, એને સિંચાઈની સગવડ મળે, પોષણક્ષમ ભાવ મળે, સસ્તા ભાવે ખાતર અને બિયારણ મળે, એ જોગવાઈ ખેડૂત માટે કોંગ્રેસની સરકાર આવનારા દિવસોમાં કરવા માંગે છે. અને ગાંધીનગરમાં જે દિવસે કોંગ્રેસની સરકાર તમારા સૌના આશીર્વાદથી બેઠી, 15 દિવસની અંદર ગુજરાતના ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવશે. કેમ કે કોંગ્રેસ સ્પષ્ટપણે માને છે કે એક ઉદ્યોગપતિઓને જો 35,000 કરોડની મદદ જો ભાજપ કરતી હોય તો કોંગ્રેસની સરકાર તો લાખો ને કરોડો ખેડૂતોની ચિંતા કરીને ચાલે છે. અમારા અહીએ એક એક માણસનું હિત છે. અમે એને પૂછીને, એની લાગણી સમજીને, એની ઈચ્છા શું છે, એની મુશ્કેલી શું છે એ સમજીને નીતિ ઘડવા માંગીએ છીએ. અને નીતિ ઘડી અને એક એક નાગરિકને તાકાત કેવી રીતે આપી શકાય એની ચિંતા કરીને કોંગ્રેસ પક્ષ ચાલશે. ફરી એક વખત ગુજરાતના એક એક નાગરિકને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર મળશે, તમને તમારી ફરિયાદ કરવાનો હક મળશે. પણ ખાતરી આપું છું કે ત્યાં બેઠેલી તમારી સરકાર શાસન એવું કરશે કે તમને ફરિયાદ કરવાનો મોકો નહીં આપે એની ચિંતા કરીને આગળ ચાલશે. કોઈ એક વ્યક્તિનું નહીં, ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓનું નહીં, ગુજરાતની 6.5 કરોડની જનતાનું શાસન આવનારા દિવસોમાં પ્રસ્થાપિત કરવું છે. સચિવાલયના દરવાજા સામાન્ય માણસ માટે ખુલ્લા કરી દેવા છે કે જ્યાં કોઈ પણ જાતના ડર કે ભય વગર એક એક વ્યક્તિ પોતાની રજૂઆત કરવા આવી શકે, અને આવે ત્યારે એના મનમાં વિશ્વાસ હોય કે આ સરકાર એ મારી સરકાર છે, મારી વાત સાંભળશે, મારા પ્રશ્નનું નિરાકરણ કરશે, મારી તકલીફમાં મારી સાથે ઊભી રહેશે, એ વિશ્વાસ એના મનમાં હોય એવી સરકાર ગાંધીનગરમાં બેસાડવી છે. અને આજે તમારા સૌનો સાથ અને સહકાર માગવા માટે આવ્યા છીએ. ક્યાંક ને ક્યાંક મનમાં બીજી વાત હોય તો આ વખતે બાજુએ મૂકજો. આ લડાઈ એ ગુજરાતના અસ્તિત્વ માટેની લડાઈ છે. આ લડાઈ પેલા ગાંડા થયેલા વિકાસને
હવે સાચી દિશામાં લઈ આવવા માટેની લડાઈ છે, અને એ લડાઈ આપણે બધા સાથે મળી ખભે ખભા મિલાવીને લડીએ, અને આવનારા દિવસમાં એક ઉજ્જવળ ગુજરાત, એક ગૌરવશાળી ગુજરાત, એક આપણું ગુજરાત, જ્યાં આપણી સરકાર હોય, આપણું કયું મનાતું હોય, આપણી વાત સંભળાતી હોય, એ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં તમે સૌ સાથ અને સહકાર આપો એટલી આપ સૌને વિનંતી કરું છું. ખૂબ વિશાળ સંખ્યામાં આપ રાહુલજી મળવા માટે, એમના વિચારો જાણવા માટે અહીંયા ઉપસ્થિત છો, આપ સૌનું હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ. આપણી વચ્ચે ધારાસભ્ય ભાઈ શ્રી હર્ષદભાઈ રીવડીયા અહીંયા ખાસ પધાર્યા છે સુરત માટે. હર્ષદભાઈ, એમને હું વિનંતી કરીશ કે સભાને સંબોધન કરે, અને માત્ર 10 જ મિનિટની અંદર આપણી વચ્ચે જેમની આપણે રાહ જોઈ રહ્યા છે એવા આપણા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી આપણી વચ્ચે પધારવાના છે. માત્ર 10 મિનિટની અંદર જ ત્યાં સુધી આપણી વચ્ચે લોકલ સ્થાનિક આપણા આગેવાનોને આપણે વિનંતી કરી સભાને સંબોધન કરે. જય સરદાર, જય જય સરદાર. સરદાર લડે તે ગોરો છે, સરદાર લડે છે ગોરો છે. આજે સુરત મુકામે રાહુલજીની આ કિસાન અધિકાર સભામાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને અહીંયા મારા સૌરાષ્ટ્રમાં ધરતી ફાડી ધાન્ય પેદા કરી અને આ રાષ્ટ્રનું પેટ ભરવા વાળા મારા યુવાન ભાઈઓ, આપ સૌએ અહીંયા સુરત મુકામે ખૂબ સારું આયોજન કર્યું. મિત્રો, મારી ઓળખાણ આપું. જ્યારે 25મી તારીખે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર મારા પાટીદાર ભાઈઓની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, 26મી તારીખે મારા ભાઈઓને શહીદ કરવામાં આવ્યા, ત્યારે અમારું વિધાનસભાનું સત્ર 26મી તારીખે ચાલુ હતું. પાટીદારની ટોપી પહેરી વિધાનસભાની અંદર બેન્ચ ઉપર ચડી જય સરદારના નારા બોલાવ્યા હતા. એ આપણો અહીંયાનો હું ધારાસભ્ય છું વિસાવદર. નારા બોલાવ્યા હતા, બીજેથી આવ્યા, એના ગુંડાઓ આવ્યા, ધમકીઓ આવવા માંડી. મેં એને કીધું અમારા ભાઈઓને શહીદ કરવામાં આવે, અમારી બહેનો દીકરીઓને લાઠી ચાર્જ કરવામાં આવે, અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મેં બંગડીઓ નથી પહેરી. તમારા ગુંડાઓને કહેજો એકલો જ જાઉં છું. વિસાવદર ગીરમાં હાવીજોની ત્રાડ ને ડણકો જોઈને આગેવાની કરું છું. તમારા બાપની તાકાત હોય તો આવી જાઓ મારી સામે મેદાનમાં. મિત્રો, 25 કરોડ કે 25 કરોડ તમને આપીએ. મેં એને કીધું હું ખેડૂતનો દીકરો છું, ખેતી કરીને મારું ગુજરાન ચલાવીશ. ત્યારે મિત્રો મને એ શબ્દ યાદ આવી ગયા કે મારા 14 ભાઈઓને તમે શહીદ કર્યા, મારી માતાઓ બહેનો ઉપર લાઠી ચાર્જ કર્યો,
પટલાણીની કુખે જૈનમો છો એનું દાવણ જાયું છે, ઠેકાડી દીધા એના 25 કરોડ, અને મારા ભાઈઓ બહેનો માટે એને એની લાજ રાખવાનું કામ અમે વિધાનસભામાં પણ કરીએ છીએ. મિત્રો, એને કહીએ છીએ કે હવે તમારા ધંધા બંધ કરજો, જે હોય બાકી બંગડીઓ નથી પહેરી. હમણાં તમે સુરત વાળા મિત્રો અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં આવ્યા, ખૂબ આનંદ થયો. પેલા તમે આવતા ને ત્યાં અમે ખેડ કરીને હરખું કરીએ તો વાહે કળિયું માર દેતા હતા, પણ આ વખતે તમે આવ્યા ને ગામડે અમને ખૂબ મજા આવી. અમારા ખેડૂતો, અમારા વડીલો આણે આ વખતે દાંતરડું લઈને કમળને વાઢી નાખ્યું, અને તમે અહીંયા આવીને વધારાનું કામ કરી દીધું. તમે શું કામ કર્યું કે ઓલો કમળનો જે સોડવો ઉભો હતો, તમે એવું વિચાર્યું કે આ સોડવો ઉપાડીને દરિયામાં નાખી આવો, નકર પાછો કોટો કાઢશે. એ કામ તમે કર્યું મિત્રોએ, ખૂબ સારી વાત. હજી ખૂબ સારા આગેવાનોને સાંભળવાના, પણ એક જાગૃત ધારાસભ્ય તરીકે કહું છું કે આ કોંગ્રેસ પાર્ટી જે કરી શકે ને એ કોઈની તાકાત નથી મિત્રો. માટે આવનારા દિવસોની અંદર તમે અહીંયાથી એવું કામ કરો કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક એક ફોન કરવો પડે તો કરો. અમારા ગામડાના એક બાપાનો મને ફોન આવ્યો, એ કે હર્ષદભાઈ આપણે ગામડાના ખેડૂતો તો આના ઘોબા ઉપાડી લેવાના છીએ, પણ આ સિટીમાં તમે સૌ તો અહીંયા કયો. એટલે મિત્રો આપને કેવા આવ્યો સૌ કે ગ્રામ્યની એક એક સીટોમાંથી આ ધરતી પુત્રો જાગી ગયા છે, એની ડિપોઝિટ કાઢી નાખવાનું કામ કરવાના છે મિત્રો. હવે સિટીના મિત્રોને પણ વિનંતી કરું કે પૂરી તાકાતથી એક અવાજ સાથે લાગી જાઓ, અને મારા પાટીદાર ભાઈઓને પણ વિનંતી કરું કે આ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર પછી કોઈ પણ જાતિના પંજો લઈને આવે એને જંગી લીડથી જીતાડી દે એટલી વિનંતી સાથે. જય સરદાર. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી એવા બાહુભાઈ માંગિયાને વિનંતી કરીશ કે પોતાનું પ્રવચન કરે. બંને હાથ ઊંચા, અવાજ દિલ્હી જવો જોઈએ. જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય પાટીદાર, જય પાટીદાર, જય પાટીદાર, જય ભવાની. અવાજ કેમ ધીમો પડી ગયો ભાઈ, ખાધું નથી? જય ભવાની, જય ભવાની, જય ભવાની. આ મે 2019 સુધી અવાજ ધીમો ન પડવો જોઈએ. દોળી દાઢીમાં એક વાળ રહે તો પાટીદાર નહીં કહેવાય આપણે, બરાબર ને? આ મેસેજ, આ વાત આપણે રાહુલજીને આજે એની પ્રતિતિ કરાવવાની છે. જેવા રાહુલજી અહીંયા પધારે એટલે જય સરદાર જય પાટીદારના નારાથી આખું સુરત ગાંજવું જોઈએ. ગાંજ છે કે નહીં? બરાબર.
તમને ખબર છે કે ભાજપની પિન ચોટી જાય છે, સાંભળ્યું ને બે દિવસ પહેલા તમે? એ માંગુ ક્યાં, તમે બહુ નાના છો, પણ તમે મને ધમકી આપો છો, મને ધમકી આપો છો, મને ધમકી આપો છો, મને બ્લેકમેલ કરો છો, બ્લેકમેલ કરો છો. એટલે મારે નીતિનભાઈને પૂછ્યું કે પિન ચોટી કેમ ગઈ? અને જો આ જલકાંત્રી મેદાન ઉપર આવે, અથવા તો નીતિનભાઈ આ ટીવી જોશે ને, તો ઊંઘની ગોળી લીધા છે ભાઈ. 18 ડિસેમ્બર પહેલા ના ઊંઘ નહીં આવે, નહીં આવે ને. એની ઊંઘ કેટલી ખરાબ થઈ ગઈ છે. મને કે કોંગ્રેસે એક પણ નિશાળ બનાવી નથી અને ભાજપે એકલો વિકાસ જ કર્યો છે એમના શાહજાદાનો. એટલે પ્લેનમાંથી નીચે ઉતારવા પડે એટલો બધો વિકાસ થયો હતો, યાદ છે ને? અને પછી તાવ આવ્યો એમ કેવું પડ્યો, આ એનો વિકાસ છે. આપણે એની અંગત જીવનમાં નથી પડવું, પણ પિન ચોંટવા માંડી છે અને આ પિન બરાબર ચોંટી જાય અને ક્યારેય આગલી વાત ન બોલીએ કે તમે જોઈ લેજો, આ ડિબેટ 10 લાખ માણસોએ લાઈવ જોઈ છે, એવો આ ચેનલનો રિપોર્ટ છે, મારો નથી. અને પિન ચોંટવાનું કામ આ પાટીદારોએ કર્યું છે, મેં નહીં. અને પિન શું કામ ચોંટે છે? એને ખબર છે કે તમે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે અને પાટીદારના પેટે જન્મેલો એક એક પાટીદાર એને એની કુટુંબની, એમના સમાજની, એમના લોહીની આજે કિંમત સમજાઈ ગઈ છે અને બહુ માર ખાધા. અને શું કીધું, અનામત જોઈએ છે એમ? ચાલો તમે અમે કહીએ એમ કરો. એટલે મારે કેટલીક વસ્તુ નથી બોલવી, પણ મારી ડિબેટમાં આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને કહેવું પડ્યું કે દરેક જગ્યાએ એકે એક પોલીસ વાળો એક શબ્દ બોલે. તેનું કારણ બતાવો, કોને આ કીધું હતું અને કોને શીખવાડ્યું? અને કોંગ્રેસની સરકાર આવે તો તમને ખાતરી આપું છું કે જેને આને શીખવાડ્યું છે ને એને રોડ વચ્ચે ન દોડાવીએ તો આપણું નામ લાજશે. મને ને તમને, મારી માને, બેનને, દીકરીને, વહુને ગાળ દે એમ એટલા બધા નબળા પાટીદારો છે. સરદાર પટેલના વંશજ છીએ, સિંહણને પેટે જન્મ લીધો છે. ગાળ ખાવા નહીં, માર ખાવા નહીં. અને ગાળ અને મારનો જવાબ, એના સ્વચ્છતા અભિયાનનો જવાબ આપણે 9 અને 14 તારીખે આપવાનો છે. કેવી રીતે ખબર? કમળના બટન ઉપર એક પણ નિશાન ન પડવું છે, ચોખ્ખે ચોખ્ખું કમળ પાછું મોકલવાનું છે. મોકલશો ને? ચોક્કસ. મને 5 જ મિનિટ આપી છે, મારી સાળ ખેંચ પાછળ ઉભા ઉભા. જો હવે નહીં ઉભો થાવ ને તો બોચી પકડશે. આ ગામમાં મેં 200 સભાઓ કરી ચુક્યો છું. એક એક શેરીએ, એક એક ગલીએ. 2015ના નવેમ્બર મહિનામાં ચૂંટણી હતી ત્યારે સૌથી વધારે સભા સુરતમાં મેં કરી છે. અને 3-3 વાગ્યા સુધી લોકો મેદાનમાં સૂઈ રહેતા મારી, હું આવું નહીં ત્યાં સુધી. એટલે તમે મને સાંભળ્યો નથી એ વાત કોઈ કઈ નહીં કે. અને હજી આવનારી ચૂંટણીમાં એટલી જ સભા કરવા આવીશ, ચિંતા ના કરતા. પણ આજે શિસ્ત
જાળવવી મારી ફરજ છે. તમારી વચ્ચે ફરીવાર આવીશ. 25 અને 26 ઓગસ્ટ જેને આપણું લોહી ચૂસ્યું છે, જેને માં બહેનને ગાળો દીધી છે અને ભૂલતા નહીં એ યાદ કરવા આવીશ ને. હંમેશા યાદ રાખજો, 2019 મે સુધી યાદ રાખવાનું છે. અને જેવા રાહુલજી પ્રવેશે સ્ટેન્ડિંગ ઓવિએશન આપવાનું છે. બધા ઉભા થઈ બંને હાથ ઊંચા કરી અને ફરી હું તમને જય ઘોષ કરાવું છું. એ જય ઘોષ ફરી થશે, થશે ને? બંને હાથ ઊંચા, પાટીદાર બંને હાથ ઊંચા, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય પાટીદાર, જય પાટીદાર, જય પાટીદાર, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય હિન્દ, જય ભારત. માનની માંગુકિયા સાહેબ નો ખૂબ ખૂબ આભાર. આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા માનની રાહુલ ગાંધીજી, આ દેશનું ભવિષ્ય 10 મિનિટમાં આ વરાછાના પાદરમાં તમારા આશીર્વાદ લેવા આવી રહ્યું ત્યારે આપણી અમરેલી એક્સપ્રેસ લાડીલા નેતા માનની ધીરુભાઈ ગજેરાને વિનંતી કરું કે ધીરુભાઈ અમને અમને 5 મિનિટ માટે સંબોધો. માનની ધીરુભાઈ, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ, પૂર્વ વિપક્ષના નેતા શક્તિસિંહજી, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ, હિંમતસિંહજી, હર્ષદભાઈ, પરેશભાઈ, મંચસ્ટર મહાનુભાવો અને સોસાયટી સોસાયટીથી પધેરા ભાઈઓ બહેનોને વાલા બાળકો, પ્રથમ તો આપને નૂતન વર્ષ અભિનંદન આપું છું. નવ વર્ષની સર્વોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. નવું વર્ષ શુભદાય ને ફલદાય નીવડે એવી મારી શુભેચ્છા. સાથે સાથે નવા વર્ષની સાથે સાથે આપણે વર્ષોનું આપણે સર્વેયું કરીએ છીએ, એમ દેશનું પણ આપણે સર્વેયું કરી લઈએ. હું જુદા જ વિષય ઉપર આજે તમને કહેવા માંગુ છું કે ઘણી વખત વોટ્સઅપમાં જોઉં છું વિકાસ ગાંડો થયો છે, થયો છે ને ગાંડો? હવે પ્રધાનમંત્રી પણ ગાંડો થયો છે, મુખ્યમંત્રી પણ ગાંડો થયો છે અને આખું ભાજપ ગાંડું થયું છે. એને માટે કોઈ હોસ્પિટલ હવે છે નહીં, મેન્ટેન હોસ્પિટલ એની કઈ દવા થઈ શકે એમ નથી. એની દવા તમારે જ કરવી પડશે અને એ દવા તમારે કરવાની છે, આ ચૂંટણીમાં કરવાની છે. માત્ર ને માત્ર દેશની અંદર 70 વર્ષનો મતલબમાં માત્ર ભાષણ થયા કરે અત્યાર સુધી. કોંગ્રેસે શું કર્યું હું પૂછવા માંગુ છું, પૂછજો એમને. આ 70 વર્ષની અંદર જે ખુરશી ઉપર ભાજપવાળા બેસે એ પણ કોંગ્રેસે બનાવેલી છે, જે ખુરશી ઉપર વિધાનસભા પણ કોંગ્રેસે બનાવેલી છે, હોસ્પિટલમાં સારવાર લે એ હોસ્પિટલ પણ કોંગ્રેસે બનાવેલી છે, અને એસટીમાં બેસતા હોય તો એસટી પણ કોંગ્રેસે બનાવેલી છે, વીજળી વાપરે તે વીજળીના પાવર સ્ટેશન પણ કોંગ્રેસે બનાવેલા છે, શિક્ષણ મેળવે તો શિક્ષણ પણ શાળાઓ કોંગ્રેસે બનાવેલી છે. આ દેશમાં વિકાસ માત્ર કોંગ્રેસે કર્યો છે. ભાજપે માત્ર તમને ગૌ માતા ઉપર મત લીધા છે, રામ જન્મભૂમિ ઉપર મત લીધા છે, તલાક ઉપર મત લીધા છે અને માત્ર ને માત્ર 370 ધારા ઉપર મત લીધા છે. માત્ર ભાવનાની સાથે ખેલ્યું છે ભાજપ અત્યાર સુધી અને માત્ર ને માત્ર હવે અત્યારે ગુજરાતની પ્રજા ઓળખી ગઈ છે. આજે પૂછ્યો કે રાજ્યમાં વીજળીકરણ દેશ ગામડે ગામડે કોને કર્યું, રાજ્યમાં શાળાઓ કોને બનાવી, રાજ્યમાં રસ્તાઓ કોને બનાવ્યા, સસ્તા પ્લોટ કોને આપ્યા, સસ્તી વીજળી આપી અને સસ્તી લોન આપીને ઉદ્યોગીકરણ કોને કર્યું? માત્ર કોંગ્રેસે કર્યું. 180 જીઆઈડીસી કોંગ્રેસે નિર્માણ કરી છે. ખેતરે ખેતરે પાણી કોંગ્રેસે પહોંચાડ્યું છે. નાની અને મધ્યમ કિસાનની સિંચાઈ યોજના માત્ર કોંગ્રેસે બનાવી છે. મિત્રો જાગો, ઉઠો, આ જુઠ્ઠા માણસોને ફેંકવાનો સમય આવી ગયો છે. જુઠ્ઠા માણસોને ક્યારે પણ આતે ગુજરાતની પ્રજાએ આજે 22 વર્ષથી સહન કર્યા છે. એમાં 2001થી તો માત્ર જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું એ સિવાયનો કોઈ મંત્ર નથી. અને આતંકવાદ ઉપર મત લેવા પણ મોટામાં મોટા આતંકવાદીઓ દિલ્હીમાં બેઠેલા છે. હું કહું છું આજે કે આજે દેશની અંદર તમે જોજો ગૂગલનું કે દુનિયામાં મોટામાં મોટો ક્રાઇમ કોણ દુનિયામાં કોણ, તો ભાઈશ્રી આવી જાય. ફેંકો કોણ દેશમાં દુનિયામાં મોટામાં મોટો ફેંકો, તો ભાઈશ્રી આવી જાય.
જુઠ્ઠું બોલવા આખી દુનિયા ઓળખી ગઈ છે કે જુઠ્ઠું બોલનારો માત્ર ને માત્ર એક છે, 24 કલાક જુઠ્ઠું બોલે. ભાઈ તો એમ કેતા કે જુઠ્ઠું 10 કલાક નહીં, 24 કલાક જુઠ્ઠું બોલે એમાં મને સાક્ષી છે. વિધાનસભામાં જુઠ્ઠા જવાબ અપાય, વિધાનસભામાં જુઠ્ઠા પ્રવચન થાય, લોકસભામાં ત્યાં પ્રવચન થાય, જુઠ્ઠું બોલવા સિવાયની પાસે કોઈ મંત્ર નથી. મિત્રો, જ્યાં સુધી હવે આ દેશની અંદર લોકશાહી ટકાવી હોય તો આજના દિવસમાં ભાઈશ્રી કીધું કે અત્યારે મતલબ એની વિરુદ્ધમાં બોલો. સિદ્ધાર્થભાઈ સાચું કીધું કે તમારી ઉપર કેસ કરે, વધારે એની ઉપર વિરોધ કરતો રાષ્ટ્રદ્રોહનો કેસ કરે. માત્ર ને માત્ર એ કહેવાયેલા છે કે એના વખાણ થી ટેવાયેલા છે, અને અત્યાર સુધી એને મતલબ સૌથી સદા સહકાર મળ્યો હોય તો માત્ર ને માત્ર એના કટઆઉટ, જાહેરાત, મેળા, તમારા પૈસા ને આ પૈસે પેપરોમાં 10-10 પાનાની જાહેરાત આવે, 24 કલાક ટીવીમાં આવે, 24 કલાક કટઆઉટ લાગે આખા દેશમાં, અને એ તમારા પૈસા ને મારા પૈસા થાય છે. મિત્રો, આ પૈસા રાજ્યના શિક્ષણમાં વપરાવા જોઈએ, આ પૈસા વિકાસમાં વપરાવા જોઈએ, આ પૈસા ક્યાં વપરાવા જોઈએ, સિંચાઈ યોજનામાં વપરાવા જોઈએ, આ પૈસા ખેડૂતોને બચાવવા વપરાવા જોઈએ. પરંતુ એને માત્ર ને માત્ર ભાજપ બચાવવા માટે માત્ર પૈસા વપરાય છે, રાષ્ટ્રને બચાવવા માટે નહીં, દેશના સૈનિકો બચાવવા માટે નહીં, માત્ર ને માત્ર રાષ્ટ્ર બચાવવા માટે તમારા કરના પૈસા વપરાય છે. અને આ મિત્રો હવે આપણી પાસે બહુ સહન કર્યું, આજે 15-15-17 વર્ષથી જાગો, ઉઠો, ગામડે ગામડે જાઓ તો તમે માત્ર સુરતની અંદર સુરતમાં રહેજો. સુરતના મતદારોને કહેવા માંગુ છું કે સુરતનો મતદાર હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, માત્ર સુરતમાં રહેજો. અહીંયા તમારું ખેતર રેઢું નહીં મૂકતા, ખબર છે ને, આ ખેતર રેડું મૂકે તો કોઈ ચણી જાય, લણી જાય, પણ ખેતર રેડું નહીં મૂકતા. સૌરાષ્ટ્રમાં હોય તો સૌરાષ્ટ્રની અંદર તમે ફોન કરજો, તમારા સગા સંબંધીને મિત્રને કહેજો, અને તમે તમે પ્રચારક બનજો. આવનારી ચૂંટણીમાં ઉમેદવાર અબકવ કોઈ પણ હોય, માત્ર પંજાને મત આપજો. એ માટે કારણ કે મારી ઉપર અહીંયા ફોજદાર બેઠા છે મારી પાછળ, કારણ કે અહીં 5 મિનિટનો મને સમય આપ્યો છે અને હવે મારે 5 મિનિટમાં પૂરું કરવાનું છે. તો મિત્રો, હું તમને ખાસ કહેવા માંગુ છું, તમે સૌરાષ્ટ્ર નહીં જતા, સૌરાષ્ટ્રના હોય તો અહીંયા બોલાવી લેજો, પરંતુ જે કઈ હોય તમારા સૌરાષ્ટ્રમાં સગા સંબંધી બીજે ગામડે, એને માત્ર આ વખતે પંજાને મત આપે. અને રાષ્ટ્ર યજ્ઞ છે, રાષ્ટ્ર યજ્ઞમાં આપણે મતલબ યજ્ઞમાં જેમ ઘી હમીએ, પુણ્યનું ભાગીદાર થાય અને હવાનું પ્રદર્શન દૂર થાય, એમાં રાષ્ટ્ર યજ્ઞની અંદર પંજાને મત આપી અને રાષ્ટ્ર યજ્ઞની અંદર આપ ઘી હમી અને આપ મતલબ પુણ્યના ભાગીદાર થશો. હવે તો યુદ્ધ જ કલ્યાણ સાથે વિરમું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ધન્યવાદ ધીરુભાઈ. હવે ધીરુભાઈ નું કઈ અધૂર્યું હોય તો એ બાકી બધું તમે પૂરું કરી દેજો. આપણી વચ્ચે આવે આવે મારા ભાઈ આયા શક્તિભાઈ, અમે બાપુની કથા કીધી વચ્ચે, અર્જુનભાઈ ને મજા આવતી હતી. અર્જુનભાઈ ને છે ને ભાજપ વાળા પાછળ અર્જુનસિંહ લખાવા મીણા. થોડાક દી તો મજા આવી, પછી ખબર પડી કે આ સિંહ માથે સવારી કરી હેઠા ઉડતી. તો આપણા બંને લાડીલા નેતાઓ, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતા માનની અર્જુનભાઈ અને શક્તિભાઈ, આપણા નોતરાને માન આપીને આ વરાછાના પાદરમાં આપણને મળવા આવ્યા છે. એકવાર જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ અને આમંત્રિત કરું માનની અર્જુનભાઈ મોઢવાડિયાને કે માનની અર્જુનભાઈ આવો અને અમને માર્ગદર્શિત કરો. માનની અર્જુનભાઈ મોઢવાડિયા, થોડીક ક્ષણોમાં જ રાહુલજી આવવાના છે. તમારે બધાનો ઇંતજારનો હમણાં અંત આવશે. એ પહેલા આપ સૌને જય સરદાર, જય ગુજરાત, જય જવાન, જય કિસાન, જય પાટીદાર. ઉપસ્થિત ભાઈ શક્તિસિંહભાઈ, પરેશભાઈ, બાબુભાઈ, ધીરુભાઈ, કદીરભાઈ, બાબુભાઈ, આપણા ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રેસિડેન્ટ સુસ્મિતા બેન દેવ ઉપસ્થિત, ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ આગેવાનો છે, બધા જ આગેવાનો અને દૂર દૂર સુધી બેઠેલા સૌ સુરતના મારા ભાઈઓ બહેનો અને યુવાન સાથી મિત્રો,
સુરતની અંદર લગભગ 2-2.5 દાયકા પછી પરિવર્તનનો માહોલ, આટલા બધા જનસેલાબ વચ્ચે અમને સૌને દેખાઈ રહ્યો છે. ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના છેતરામણા વચનમાં શ્રદ્ધા રાખી સુરત અને ગુજરાત એમને મત આપતું આવ્યું છે. બધાને વિશ્વાસ હતો કે આ વખતે ન કરું તો આવતીકાલે કંઈક જરૂર કરશે. 22 વર્ષ થઈ ગયા અને 22 વર્ષ થયા આપણે એમની જે વાતોમાં શ્રદ્ધા રાખી હતી એના પછી આજે આપણને ખબર પડી કે આ તો માળાહાડા છેતરી ગયા. કોઈ દી કલ્પના નહોતી કરી કે આટલું કોઈ ખોટું બોલી શકે. આઝાદી સંગ્રામની લડાઈની અંદર એક તાંચણી વગાડી નહોતી એમણે. કોંગ્રેસના આગેવાનો મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ થી શરૂ કરીને બાબા સાહેબ આંબેડકર સુધી તમામ લોકોએ સંઘર્ષ કર્યો. જેલમાં ગયા, પરિવારો બરબાદ થયા, 2-2-3-3 પેઢી સુધી લડતા રહ્યા, છતાં કોંગ્રેસના આગેવાને દેશભક્તિનું સર્ટિફિકેટ લેવા માટે ભાજપ પાસે જવું પડે એવું વાતાવરણ ઉભું કર્યું. આઝાદી પછી પણ સૌથી મહામુલા બલિદાનો જો કોઈ આપ્યા હોય તો એ કોંગ્રેસ પક્ષે આપ્યા. મહાત્મા ગાંધીનું બલિદાન હોય, ઇન્દિરા ગાંધીનું બલિદાન હોય કે રાજીવ ગાંધીનું બલિદાન હોય કે બેઅંતસિંહનું બલિદાન હોય, અને છતાંય દેશભક્તિના સર્ટિફિકેટો ભાજપ વેચે, દેશદ્રોહીના સર્ટિફિકેટ ભાજપ વેચે, અને દેશ એકાદ બે વખત છેતરાઈ જાય પણ હવે ગુજરાતની જનતાને ખબર પડી કે આમાં તો માળાહાડા છેતરી ગયા. કાયમ બહાદુરીની વાતો કરે. કેવી વાતો કરે? જ્યાં સુધી સત્તા ઉપર નહોતા ત્યાં સુધી વાતો કરતા હતા મિયાં મુશરફની, પાકિસ્તાનને બોધપાઠ આપવાની, ચાઇના સામે લાલ આંખ કરવાની, અને સત્તા ઉપર આવ્યા એટલે સીધા જ નવાઝ શરીફને બોલાવ્યા અને વગર આ મંત્રને પાકિસ્તાન પહોંચી ગયા નવાઝ શરીફને ત્યાં બિરયાની ખાવા. પછી ખબર પડી કે આ તો માળોહાડો છેતરી ગયો. અહીંયા અનેક જુઠ્ઠાણા ભરી વાતો કરી આપણી પાસે. રામના મંદિરના નામે 40 વર્ષ સૈનિક ખીચડી ચલાવી, ખીચડી પકાવી, 40 વર્ષથી એક જ સૂત્ર, કસમ રામ કે ખાતે હૈ મંદિર વહી બનાયેંગે. અને આપણી બહેનો પાસે તો માથે ઈંટો મૂકીને પૂજાવી. મંદિર કોઈ દિવસ મોટું મંદિર, એમાંય ભગવાન રામનું મંદિર કોઈ દિવસ ઈંટોથી બને ખરું? એ તો આરસપાળના પથ્થરોથી બનવું જોઈએ. પણ ઈંટો મૂકીને પૂજાવી, 2 અબજ કરોડ રૂપિયા ભેગા કર્યા, 40 વર્ષ થયા, યુપીમાં એની સરકાર, દિલ્હીમાં એની સરકાર. હવે 40 વર્ષ પછી ખબર પડી કે રામના નામે માળાહાડા છેતરી ગયા. ગંગાજળ વેચ્યું, ગૌહત્યાની વાતો કરી, પાકિસ્તાનના નામે વાતો કરી, એમાં બધામાં છેતરાયા આપણે. ખેડૂતોને કહ્યું અમે વિકાસ કર્યો છે. હું થોડી વાત કરવા જતો હતો તમને. કોંગ્રેસની સરકારે 1947માં આઝાદી અપાવી, કોંગ્રેસે સરકારો બની, પહેલું કામ ખેડૂતને જમીનના માલિક બનાવવાનું કર્યું. 1 ઇંચ જમીનના આપણે માલિકો નહોતા, એ બધા જ ખેડૂતોને ખેડેતની જમીનનો કાયદો લઈ આવી, આપણને ખેડૂતો બનાવ્યા. એના ઉપર કૂવો કરવો તો ખેડૂત કોંગ્રેસની સરકારોએ લોન આપી, એના ઉપર વીજળીના કનેક્શનો જોઈતા હતા વીજળીના કનેક્શન આપ્યા,
બિયારણો આપ્યા, પૂરતા ભાવો આપ્યા. અને આ લોકો હવે એમ કહે છે કે આ બધું જ અમારા સાહેબ આવ્યા પછી થયું, બાકી કઈ હતું નહીં આપણી પાસે. આપણે ત્યાં 74માં દુષ્કાળો પડ્યા, વતન માંથી અહીંયા સુરતમાં આવ્યા, આવી હીરા ઘસા મજૂરી કરી, મહેનત કરી, બે પાંદડે થયા. કોંગ્રેસની સરકારે ટેક્સટાઇલ હોય કે ડાયમંડ હોય, એક રૂપિયાનો ટેક્સ લીધા વગર વ્યવસાય કરવાની છૂટ આપી. અને આ સાહેબ આવ્યા એટલે એમ થયું કે આ સુરત અમારા સાહેબને કારણે થયું બધું જ. ગામડાની અંદર જેટલી નિશાળો બની છે, અહીંયા બધા આવ્યા છે મારા યુવાન મિત્રો, એને કહું છું આપણા મા બાપ જે નિશાળોમાં ભણ્યા એ તમામ નિશાળો સરકારી નિશાળો કોંગ્રેસે બનાવી, સરકારી હાઈસ્કૂલો ગ્રાન્ટેબલ સ્કૂલો કોંગ્રેસે બનાવી, તમામ કોલેજો કોંગ્રેસે બનાવી, ગ્રાન્ટવાળી કોલેજની વાત કરું છું, તમામ હોસ્પિટલો કોંગ્રેસે બનાવી, તમામ બંદરો કોંગ્રેસે બનાવ્યા, 212 જેટલા ડેમ ગુજરાતની અંદર જેટલા છે એટલા બધા જ ડેમો કોંગ્રેસે બનાવ્યા, તમામ એસટી ડેપો કોંગ્રેસે બનાવ્યા, તમામ રેલવે સ્ટેશનો કોંગ્રેસે બનાવ્યા, તમામ એરપોર્ટ કોંગ્રેસે બનાવ્યા. મોદી સાહેબે એક જ ખાતમુહૂર્ત કર્યું, કયું ખબર છે? ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 2013માં ખાતમુહૂર્ત કર્યું હતું. અને આજે ધોલેરામાં એટલી બધી ફ્લાઇટ આવે છે, એટલી બધી ફ્લાઇટ આવે છે કે આકાશમાં જગ્યા જ નથી રહી. હવે ખબર પડી કે મળાહાડા છેતરી ગયા. દરેક વખતે જૂઠું બોલવાનું. 282 જેએડીસી બની, ઉદ્યોગો આવ્યા બધા જ કોંગ્રેસના રાજમાં આવ્યા. વાપીથી અંકલેશ્વર ને અંકલેશ્વરથી વટવા સુધીની બધી જગ્યાએ. અને જૂઠું બોલવામાં એને કોઈ ન પહોંચે. શું કહે ખબર છે? કે આ કોંગ્રેસવાળા છે એટલે પાકિસ્તાન આપણને ચંચુપાત કરે છે, અમારા સાહેબને વડાપ્રધાન બનાવો, 56 ઇંચની છાતી જોઈએ ભારતનું શાસન કરવા. અમારા સાહેબની છાતી 56 ઇંચની છે, આપણે છેતરાઈ જઈએ અને એ લોકો તાળીઓ પાડે. પછી હમણાં સર્જિકલ સ્ટ્રાઇક કરી આવ્યા, પછી કે અમારી સાહેબની છાતી, એના ડિફેન્સ મિનિસ્ટર કે અમારા સાહેબની છાતી હવે 100 ઇંચની થઈ ગઈ છે. હવે આપણે હિસાબ કરીએ ત્યારે ખબર પડે કે માણસની છાતી છે એ 36 ઇંચની હોય ને બહુ ખલી જેવો પહેલવાન હોય તો 42 ઇંચની હોય. 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની હોય. અને 100 ઇંચની છાતી પાડાની હોય. પણ છતાં એ લોકો તાળીઓ પાડે. અરે એમાં કોઈ 56 ઇંચની છાતી કે 100 ઇંચની છાતીનો જવાબ, એના માટે કલેજું જોઈએ. અને એ કલેજું ઇન્દિરા ગાંધીનું હતું. 16 દિવસની અંદર પાકિસ્તાનનો નકશો બદલી નાખ્યો હતો. આપણે કહીએ છીએ ને કે એક તમાચો મારી સ્તરનો નકશો બદલી નાખીશ, પાકિસ્તાનનો ઇન્દિરા ગાંધી એક તમાચામાં નકશો બદલી દીધો હતો. આ કોંગ્રેસ હતી, કોઈ દિવસ વાતો નથી કરી, એક્શન કરીને બતાવ્યા છે. ત્યારે જુવાન મિત્રોને મારે એટલી વિનંતી કરવાની છે, કોંગ્રેસનું શાસન હતું ત્યારે બધાની સાથે પ્રેમથી વાત કરી હતી, લાઠી ગોળીથી ક્યારેય જવાબ નથી આપ્યો, કોઈને દેશદ્રોહી નથી કહ્યા, બધાને મારા ભારતના નાગરિકો છે, મારા જુવાન દીકરા દીકરીઓ છે, એને હું સન્માન આપીશ એમ કહ્યું હતું. એ જ ભાષાની અંદર અમારે બધાની સાથે વાત કરવી છે, દિલથી દિલથી વાત કરવી છે. ત્યારે આપ સૌ આ વખતે જે પરિવર્તન રાજ્યમાં ચાલી રહ્યું છે એને આગળ વધારજો. રાહુલ ગાંધી ઉપર, કોંગ્રેસ ઉપર એક વખત વિશ્વાસ મૂકીને ખાતરી કરજો એવી વિનંતી સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માનીએ અર્જુનભાઈ. આપણી વચ્ચે ભારત સરકારના પૂર્વ મંત્રી, આપણા લાડીલા સાંસદ, પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, દક્ષિણ ગુજરાત પ્રભારી માનની તુષારભાઈ ચૌધરી આવ્યા છે અવરાછાના પાદરમાં એક વખત, એને આપણે સૌ આવકારીએ. હવે હું આમંત્રણ આપું છું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા માનની શક્તિસિંહ ગોહિલજીને કે આવે અને આપણને સૌને સંબોધિત કરે. માનની શક્તિસિંહ ગોહિલ. ખૂબ મોટી સંખ્યામાં એ ઉપસ્થિત છે, એમાં પાછો મોટો ભાગ સૌરાષ્ટ્રનો પણ હશે. અને એ સૌરાષ્ટ્રવાસીઓએ જે પ્રેમ બતાવીને સુરતવાસીઓ સાથે એક મેક જેમ દૂધમાં સાકર ભળે એમ ભળીને અહીંની પ્રગતિમાં સાથ આપ્યો છે, ત્યારે અહીં ઉપસ્થિત વિશાળ મેદનીને સૌ પ્રથમ હૃદયપૂર્વક નમન કરું છું. કોંગ્રેસના કેમ્પેઇન કમિટીના ચેરમેન, અમારા સિનિયર સાથી આદરણીભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ, અમારા સિનિયર સાથી ભાઈ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને લડાયક નેતા વિધાનસભાના અમારા સાથી ભાઈ શ્રી પરેશભાઈ દાનાણી, પીસીસીના અમારા કાર્યકારી અધ્યક્ષ માજી સાંસદ ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરી, વિધાનસભાના મારા મજબૂત સાથી ધારાસભ્ય ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા, ભાઈ શ્રી કદીરભાઈ, ભાઈ શ્રી બાબુભાઈ, ખૂબ બધા આગેવાનો મંચ પર બેઠેલા છે, તમામ મંચ પરના મહાનુભાવો, મારી સામે ઉપસ્થિત સજ્જનો, સન્નારીઓ અને યુવાન સાથીઓ, નવા વર્ષમાં મળ્યા છીએ દિવાળી પછીના, અને આપણે તો લગભગ દિવાળી દરમિયાન ઘરે બરે જઈને પછી આવ્યા પછી વિશાળ સંખ્યામાં મળ્યા છીએ, ત્યારે સૌથી પહેલા આપ સૌને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ અને સાલ મુબારક પાઠવું છું. પહેલા એવું કહેવાતું, યથા રાજા તથા પ્રજા, કારણ કે રાજાશાહી હતી અને રાજાના ઘેર મોટો દીકરો જન્મે એ સિંહાસન પર બેસતો. રાજાના ઘેર જો મોટો ડાયો હોય અને ડાયો સિંહાસન પર બેસે તો જનતા પાસે સારા કામ કરાવે અને એટલે કહેવાતું યથા રાજા તથા પ્રજા. પણ જો ગાંડો દીકરો પહેલા ખોળાનો હોય અને એ બેસે તો ગાંડ પણ કરાવે અને એટલે કહેવાતું યથા રાજા તથા પ્રજા. હવે કોઈના ઘેર જન્માથી કોઈ રાજા નથી થતો, હવે તો આપ સૌ જનતા જનાર્દન જેને આશીર્વાદ આપો એ જ પ્રતિનિધિ બનતો હોય છે અને એટલે કહેવાય યથા પ્રજા તથા રાજા. તમારા સૌની વચ્ચે રાહુલ ગાંધીજી આપણી સૌની વચ્ચે આવી પહોંચ્યા છે, ત્યારે આપણા સૌના વતી આપ સૌની ઇંતજારનો અંત આવે છે. રાહુલ ગાંધીજી આપણી સૌની વચ્ચે આવી પહોંચ્યા છે અને આપ સૌ જે પ્રેમ અને ભાવ આપી રહ્યા છો, સમગ્ર ગુજરાતમાં એક વાતાવરણ, એક એવા નેતા જે દિલથી માને છે એ જ બોલે અને બોલે તે કરીને બતાવે એવા રાહુલ ગાંધીજીને સમગ્ર ગુજરાતમાંથી પ્રેમ મળ્યો છે, ત્યારે આપ સૌનો પણ જે વિશાળ સંખ્યામાં પ્રેમ છે એ માટે પણ કોંગ્રેસ વતી આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. મારે માત્ર એક નાની વાત આપ સૌને કરવી છે કે જે ભારતીય જનતા પાર્ટી, આપણે રાહુલ ગાંધીજીનું સ્વાગત નીચે જે આગેવાનો છે કરી રહ્યા છે, પછી રાહુલ ગાંધીજી આપણી સૌની વચ્ચે આવવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને મારે એટલું જ કહેવું છે
કે સરદાર વલ્લભભાઈ પટેલ એ લોખંડી પુરુષ હતા અને એ લોખંડી પુરુષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રહ્યા હતા. એ કોંગ્રેસ પાર્ટી છે જેના સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા. હવે આ ભાજપ વાળા ક્યારેક ક્યારેક એમ કહે છે કે આ સરદાર સાહેબને ક્યાંક કોંગ્રેસે અન્યાય કર્યો હતો. મારે કહેવું છે કે સરદાર સાહેબનું અપમાન કરે છે જે કોઈ માણસ આવી વાત કરતો હોય, એ સરદાર સાહેબનું અપમાન કરે છે. કારણ કે સરદાર સાહેબ તો એક લોખંડી પુરુષ હતા. જો ક્યાંય પણ અન્યાય થાય, જો કોંગ્રેસમાં એમને અન્યાય લાગ્યો હોત તો કોંગ્રેસની સામે પણ મોરચો ખોલીને એ બેઠા હોત. પણ આજીવન કોંગ્રેસમાં રહીને સરદાર સાહેબે એ સાબિત કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ સાચા અર્થમાં દેશની પાર્ટી છે. મારા સાથે જરા જોરથી રાહુલ ગાંધીજીનું આગમન થઈ રહ્યું છે ત્યારે આપ સૌ એ નારા સાથે રાહુલ ગાંધીજીને આવકારીએ. જય સરદાર, જય સરદાર. રાહુલ ગાંધીજી આપણી સૌની વચ્ચે આવી પહોંચ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતભાઈ સોલંકી, આપણા ઇન્ચાર્જ, રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, એઆઈસીસીના મહામંત્રી અશોક ગેહલોતજી, આપણા સાઉથ ગુજરાતના ઇન્ચાર્જ, એઆઈસીસીના સેક્રેટરી હર્ષવર્ધનજી, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ સુષ્મિતાબેન, આપણા વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના એસસીએલના ચેરમેન શ્રી રાજુજી આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીજી થોડી જ ક્ષણોમાં નીચેથી જે સન્માન થઈ રહ્યું છે પૂર્ણ થયા પછી થોડી જ ક્ષણોમાં આપની વચ્ચે આવી પહોંચવાના છે, ત્યારે આપ સૌને એટલી વિનંતી કરું છું કે લોકશાહીમાં કોઈ વ્યક્તિ મોટો હોતો નથી, લોકોના આશીર્વાદ મોટા હોય છે, આપ સૌનો પ્રેમ મોટો હોય છે. અને અહંકાર જેની સોનાની નગરી હતી એનો પણ અહંકાર ટક્યો નથી તો અમિત શાહનો અહંકાર ક્યાંથી ટકશે એ પણ મારે આપને કહેવું છે. આજે ગુજરાતમાં 22 વર્ષ જેના શાસનના પૂર્ણ થયા છે એમનામાં અહંકાર આવી ગયો છે અને એ અહંકારનો જવાબ સુરતવાસીઓ બરાબર આપવાનું સમજી શક્યા છે, જાણી ચૂક્યા છે. અને સારી વાતની શરૂઆત પણ સુરતના પ્રાંગણમાંથી થઈ હતી એ સુરતવાસીઓને હું સલામ કરું છું. રાહુલ ગાંધીજી આપણા સૌની વચ્ચે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીજીનું આપણે સ્વાગત કરીએ છીએ. જય સરદાર, જોરદાર નારા સાથે બોલીએ જય સરદાર. આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિના એ વ્યક્તિઓ છીએ જેના વિશે કહેવાય છે કે જનની જાણ તો કા દાતાર, કા સોર, કા ભગત, અને નહી તો રહેજે વાંજણી, મત ગુમાવીશ તારું નોર. આ જ શબ્દો સાથે શ્રી રાહુલ ગાંધીજીનું સ્વાગત આપણા મંચ પર થઈ રહ્યું છે અને ભાઈ હિંમતસિંહ આગળની કાર્યવાહી સંભાળશે. આપણી વચ્ચે આપણા રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને આ દેશની કરોડોની હૃદયની ધડકનનું સ્વાગત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતાભાઈ અને તમામ ફ્રન્ટલ લોકોએ સ્વાગત કર્યું. હવે હું આપણી વચ્ચે સ્વાગત કરવા માટે ભાઈ મહેન્દ્રસિંહ સુરતિયાને કહીશ કે સ્વાગત કરવા માટે આવે. યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ પ્રદીપ સિંધવને કહીશ સ્વાગત કરવા આવે. ભાઈ શ્રી ધુરુભાઈ ગજેરાને કહીશ કે સ્વાગત કરવા રાહુલજીનું સ્વાગત આપણી વચ્ચે કરે. આપણી વચ્ચે યુવક કોંગ્રેસના માધ્યમથી રાહુલજીનું સ્વાગત થઈ રહ્યું છે.
ધીરુભાઈ ગજેરા પૂર્વ ધારાસભ્ય રાહુલજીનું કૃષ્ણનું રસ આપીને આ મહાસંગ્રામની અંદર વિજય પ્રાપ્ત થાય એ ચાંદીનું રથ આપી રહ્યા છે. કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા પાઘડી પહેરાવીને ભાઈ પ્રફુલ્લ તોગડિયા, રાહુલજીનું આપણી ગુજરાતની જે પરંપરા છે એ પરંપરાને પ્રમાણે આપણું સૌનું સન્માન છે, સન્માન કરી રહ્યા છે. અને હવે હું પ્રદેશ કોંગ્રેસ મહેન્દ્રભાઈ હવે પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ હું ભરતસિંહ સોલંકીજીને વિનંતી કરીશ કે સભાને સંબોધન કરે. આપણા સૌના લાડીના અને જેમની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા પરમ આદરણીય લોક લાડીલા રાહુલજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પરમ આદરણીય અશોકજી, મોહનસિંહભાઈ રાઠવા, કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો, મંચસ્થ આગેવાનો, મોટી સંખ્યામાં સુરતના હૃદયસમા વરાછામાં બેઠાવેલા પધારેલા આપ સૌ વાલા ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, દૂર વિધાનસભાની ચૂંટણી આપણે લેખાજોખા કરવાના છે. 18 ડિસેમ્બરે ગુજરાતમાં કોની સરકાર આવે અને કેવી સરકાર આવે એનો નિર્ણય આપના હાથે થવાનો છે. ત્યારે સૌ પહેલા આપને એક જ વિનંતી, જય સરદાર, જય સરદાર, જય પાટીદાર, જય પાટીદાર. જેમણે નેતૃત્વ કર્યું આ દેશને એક ને અખંડિત રાખવા માટે, રજવાડાઓને ભેગા કર્યા, એમને યાદ કરીને આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ. આપણું ગુજરાત કે જેમાં ટેક્સટાઇલ, કેમિકલ, ફર્ટિલાઇઝર, ડાયમંડ, સિરામિક આ બધા ઉદ્યોગો આપણે સૌ ચલાવતા હતા. અમદાવાદ પછી સુરતમાં આપ બધા આવીને વસ્યા, સૌરાષ્ટ્રથી આવ્યા અને આ સુરતને ગુજરાતનું ઇકોનોમિક કેપિટલ બનાવ્યું, એના માટે આપ સૌને અભિનંદન આપું છું. આવનારા સમયમાં બીજી લાંબી વાત નથી કરતો, પણ એટલું જ કહું કે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો એમાં સમાજના બધા જ વર્ગની વાતોને લઈને ચાલવા માટે રાહુલજીએ માર્ગદર્શન આપ્યું છે. સામ પિત્રોડાજી, મધુસૂદનભાઈ મિસ્ત્રી અને બીજા તજજ્ઞો સમગ્ર ગુજરાતના મુખ્ય કેપિટલો, મુખ્ય શહેરોમાં ફરી અને ચૂંટણી ઢંઢેરો નક્કી કરવાના છે. અને આ ચૂંટણી ઢંઢેરામાં જે જીડીપી કહીએ, વિકાસદર, એની એકલાની વાત નહીં હોય, પણ હેપીનેસ ઇન્ડેક્સ, એટલે કે તમે અહીંયા આવ્યા અને સુરતમાં વસ્યા ત્યાં સુરતમાં તમે ખુશ રહો એ માટે આપને વિનંતી કરું છું. હું આપ સૌને ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપણી વચ્ચે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનીય અશોક ગેહલોતજીને વિનંતી કરી કે સભાને સંબોધન કરે. આદરણીય રાહુલ ગાંધીજી, હમારે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઈ સોલંકીજી, અર્જુન મોઢવાડિયાજી, સીતા પટેલજી, શક્તિસિંહ ગોયલજી, તુષાર ચૌધરીજી કી તમામ ઉપસ્થિત તમારા આગેવાનો, ઉપસ્થિત બુજુર્ગો, ભાઈઓ, બહેનો, નૌજવાન સાથીઓ, આપકો રાહુલજી કો સુનના હૈ, આપ લોગ ઇંતજાર કરે લંબે સમય સે,
मैं खाली आपसे यही अपील करने हाजिर हुआ हूं, जिस रूप में आप यहां बैठे हुए हैं ये अपने आप में संदेश है कि राहुल जी का इंतजार कर रहे हैं, ये आपका उनके प्रति प्यार, आपकी मोहब्बत, आपका विश्वास, आपका स्नेह, आपका आशीर्वाद का प्रतीक है। इस बात का एहसास राहुल जी को भी है, हम सबको भी है। इंतजार वही करता है जिसे प्यार होता है, जिसे स्नेह होता है, जिसमें विश्वास होता है। हम सब अपील करने आए हैं कि 22 साल के कुशासन का अंत करने का समय आ गया है। लोग बहुत दुखी हैं, चारों ओर से पूरे देश के अंदर दुखी हैं, गुजरात में दुखी हैं, सूरत में दुखी हैं, और सूरत अपने आप में पूरे देश को रिप्रेजेंट करता है। कई राज्यों के, राजस्थान के लोग हों, यूपी के हों, बिहार के हों, महाराष्ट्र के हों, केरला के हों, आंध्र प्रदेश के हों, सब जगह के लोग यहाँ पर काम करने आते हैं। कॉमर्शियल कैपिटल भी है आपके गुजरात की सूरत। यहाँ का संदेश पूरे गुजरात में जाता है, इसलिए मैं आपसे अपील करूंगा कि इस बार तो आप लोग एक बार वापिस अवसर दीजिए कांग्रेस को शासन करने का। 22 साल के बाद में आप खुद देखेंगे कि कांग्रेस आपकी अपनी पार्टी है जिसका एक कुर्बानी का शानदार देश में इतिहास है। आजादी के पहले भी महात्मा गांधी, सरदार पटेल, पंडित नेहरू, मौलाना अबू कलाम आजाद, अंबेडकर, उस जमाने के बड़े बड़े नेताओं ने कितनी बड़ी कुर्बानियां दी थी, जेलों में गए थे, फांसी के फंदे पर चढ़े थे, गोलियां खाई थी अंग्रेजों के जमाने में, और आज महात्मा गांधी का नाम तो पूरी विश्व में फैल गया है। सरदार पटेल का क्या योगदान था पूरा देशवासी जानता है। इसलिए आजादी के बाद में भी इंदिरा गांधी जैसी महान नेता थी, तीसरी दुनिया की नेता बन गई थी, उनकी हत्या कर दी गई। प्रधानमंत्री पद पर रहते हुए वो क्षण अभी तक हमें याद है और हमें भावुक बना देता है पूरे देशवासियों को। राजीव गांधी थे प्रधानमंत्री बनने वाले दूसरी बार, उनकी हत्या कर दी गई। आज राहुल गांधी की दादी की हत्या हो जाए, पिता की हत्या हो जाए, उसके बावजूद एक नौजवान निकल पड़ा है पूरे गुजरात के अंदर, पूरे देश के अंदर, एक आह्वान करने के लिए कि कैसे हम देश को मजबूत बनाएं, कैसे देश के हर कौम, हर वर्ग के लोग आगे बढ़े, अन्याय किसी के साथ नहीं हो, सबका न्याय सुनिश्चित हो, शिक्षा में हम आगे तरक्की करें, हर क्षेत्र में हम लोग चौमुखी विकास करें, ये सोच करके ये नौजवान साथी निकल पड़ा है। और मैं देख रहा हूं कि तीसरी विजिट है इनकी, पहले वो सौराष्ट्र में गए थे, फिर मध्य गुजरात में गए, और अभी 3 दिन से आए हैं आपके दक्षिण गुजरात के अंदर। जो छला उमड़ पड़ा है सब जगह पर, बुजुर्ग लोग भी, महिलाएं भी, बच्चे भी, नौजवान भी, जिस रूप में स्वागत सत्कार कर रहे हैं वो भी एक कारण है कि आपके यहाँ पर टाइम पे नहीं आ सके। इसलिए मैं लंबी बात के अलावा आपको ये आह्वान करूंगा, खाली आपको वोट नहीं देना है, आप लोगों को समर्थन भी करना है और कांग्रेस की सरकार बनानी है। यही बात के अलावा मैं अपनी बात समाप्त करता हूँ। धन्यवाद, जय हिंद आपका। अब हमारे बीच में हमारे सबके करोड़ लोगों की धड़कन और ऑल इंडिया कांग्रेस कमेटी के उप प्रमुख सम्माननीय राहुल जी से मैं विनती करूंगा कि हम सबको संबोधन करें। बराबर तालियां बजा के और जोर से स्वागत करिए। अशोक गहलोत जी, भरत सिंह सोलंकी जी, सिद्धार्थ पटेल जी, अर्जुन मोडवाडिया जी, शक्ति सिंह गोहिल जी, तुषार चौधरी जी, परेश धनानी जी, प्रफुल्ल टोगड़िया जी, हसमुख देसाई जी, कादिर पीरजादा जी, धीरूभाई गजेरा जी, बाबू मंगुकिया जी, हर्षल द्रिपाडिया जी, जीवा भाई पटेल जी, कांग्रेस के हमारे सब कार्यकर्ता भाई और बहनों, प्रेस के हमारे मित्रों, यूथ कांग्रेस, एनएसयूआई, महिला कांग्रेस के हमारे सब कार्यकर्ता, आप सबका यहां
दिल से बहुत बहुत स्वागत। रात का समय है, मेरा प्रोग्राम थोड़ा लेट चल रहा है, तो शुरुआत में ही मैं आपसे माफी मांगना चाहता हूं कि आपको कष्ट हुआ, आपको यहां थोड़ी देर ठहरना पड़ा। स्वराष्ट्र के दिल सूरत और सूरत के दिल विराचा में आपका स्वागत है। जय सरदार। नहीं मजा नहीं आया, जोर से बोलिए जय सरदार। नहीं और जोर से बोलिए जय सरदार। अब मैं दूसरा नारा देता हूं, आप जवाब देना, बोलो जय भवानी। जय भवानी। लड़ाई आज गुजरात के सच और बीजेपी के सच के बीच में है। गुजरात का सच एक चीज है और बीजेपी का सच दूसरी चीज है। जो गुजरात का सच है उसका बीजेपी के सच से कोई लेना देना नहीं है, और जो बीजेपी का सच है उससे गुजरात के सच का कोई लेना देना नहीं है। गुजरात का सच गुजरात के नौजवानों की बेरोजगारी है। गुजरात का सच गुजरात के किसानों का दर्द और लाचारी है। गुजरात का सच महंगी प्राइवेट शिक्षा और महंगा इलाज है। गुजरात का सच हर चीज में भ्रष्टाचार, घूसखोरी और जमीन की चोरी है। गुजरात का सच पाटीदार युवाओं पर चली गोली है। गुजरात का सच ऊना में दलितों पर पड़ी लाठी है। गुजरात का सच आदिवासियों की भूख और बेरोजगारी है। और बीजेपी का सच 5-10 सबसे बड़े उद्योगपतियों का फायदा है। बीजेपी का सच आपकी जमीन, आपकी बिजली, आपकी पानी, आपके पैसे की चोरी है। बीजेपी का सच नैनो कार के नाम पर 33,000 करोड़ की टॉफी है। बीजेपी का सच सूट बूट वालों की यारी है। आज 6 करोड़ गुजरातियों के सच और बीजेपी के सच के बीच में लड़ाई है। आज 6 करोड़ गुजरातियों के सच और जुमलेबाजी के बीच लड़ाई है। यहां आकर, सूरत में आकर आपसे बातचीत कर मुझे बहुत खुशी हो रही है। शुरुआत में नैनो गाड़ी से करना चाहता हूं। यूपीए के समय 35,000 करोड़ रुपए हमने मनरेगा में डाले थे। इस पैसे से हिंदुस्तान में करोड़ों लोगों को फायदा हुआ, लाखों लोगों की जिंदगी बदली और हिंदुस्तान की अर्थव्यवस्था को फायदा हुआ। जितना पैसा हमने मनरेगा में डाला, 35,000 करोड़ रुपए, श्री नरेंद्र मोदी जी ने उतना ही पैसा नैनो कंपनी को दिया, टाटा कंपनी को दिया गाड़ी बनाने के लिए। हमने 35,000 करोड़ रुपए दिया था, उन्होंने 33,000 करोड़ रुपए टाटा कंपनी को, नैनो कंपनी को दिया। आपकी जमीन दी, आपका पानी दिया, आपकी बिजली दी।
तीसरा दौरा मेरा पड़ा है। बस में हजारों किलोमीटर हम चले हैं, सड़क पे मुझे अभी तक एक नैनो गाड़ी नहीं दिखाई दी है। ये बीजेपी की सरकार का एक चिन्ह है और इन्होंने सिर्फ नैनो को पैसा नहीं दिया, इन्होंने 10-15 उद्योगपतियों को हजारों करोड़ रुपए दिए हैं। आपका पैसा, आपकी बिजली, आपका पानी, आपकी जमीन, और आपने इनसे कुछ ज्यादा नहीं मांगा था। सूरत की मैं बात बाद में करूंगा, मगर आपने कुछ ज्यादा नहीं मांगा था, आपने सब कुछ दिया। आप रोजगार चाहते थे, बच्चों के लिए शिक्षा चाहते थे और अस्पताल में इलाज, स्वास्थ्य चाहते थे। रोजगार से मैं शुरू करता हूं। चाइना से हमारा मुकाबला है और इस बात को समझने की जरूरत है, या रोजगार चाइना में जाएगा या फिर हिंदुस्तान में आएगा, दोनों जगह नहीं जा सकता है। आज आप कैमरा से सेल्फी लेते हैं, उसके पीछे मेड इन चाइना लिखा होता है। आप ये बात याद रखिए, जब आप वो बटन दबाते हैं, फायदा चीन के एक युवा को होता है, हिंदुस्तान के युवा को नहीं। 24 घंटे में चाइना में 50,000 युवाओं को रोजगार मिलता है, हिंदुस्तान में 24 घंटे में, उन्हीं 24 घंटों में सिर्फ 450 युवाओं को रोजगार मिलता है। यह शर्म की बात है। और यह क्यों होता है यह भी मैं आपको बाद में बताऊंगा। आपने शिक्षा मांगी, गुजरात का हर माता पिता अपने बच्चों को कॉलेज में भेजना चाहता है। शायद हिंदुस्तान में गुजरात एक ही प्रदेश है जहां पे 90% कॉलेजेस और यूनिवर्सिटियां प्राइवेटाइज हो गई हैं। अगर आपको गुजरात में अपने बेटे को कॉलेज में भेजना है, दरवाजे के अंदर जाने से पहले आपको 10-15 लाख रुपए देने पड़ते हैं, और वही हाल अस्पतालों का है। कोई बीमार होता है, दिल का दौरा पड़ता है, कैंसर होता है, सब के सब अस्पताल प्राइवेटाइज हो गए हैं। जेब से पहले पैसा निकालो, 10-15 लाख रुपए दो, फिर इलाज कराओ। इस प्रकार से 22 साल के लिए बीजेपी ने गुजरात को चलाया है। आपकी शक्ति का प्रयोग किया, आपसे सब कुछ लिया और 15 लोगों को सबका सब फायदा पहुंचाया। देखिए, सूरत देश को रास्ता दिखा सकता है। अगर चाइना से कोई भी इस देश में मुकाबला कर सकता है तो सूरत के छोटे बिजनेसमैन, मिडिल साइज बिजनेसमैन, सूरत के व्यापारी कर सकते हैं और कोई नहीं कर सकता है। और ये सिर्फ आप सिर्फ गुजरात की शक्ति नहीं हो, जरूर आप गुजरात की शक्ति हो, मगर आप पूरे हिंदुस्तान की शक्ति हो। और अगर कोई, मैं वो दिन देखना चाहता हूं जब चाइना के एक युवा ऐसे सेल्फी ले और जब वो फोन को घुमाए उस पर लिखा हो मेड इन इंडिया, मेड इन गुजरात, मेड इन सूरत। पिछले साल मोदी जी ने नोटबंदी की,
इस साल मोदी जी ने जीएसटी लागू किया, हिंदुस्तान को आपकी शक्ति की जरूरत है। सूरत के जो छोटे व्यापारी हैं, स्मॉल बिजनेसेस हैं, मिडिल साइज बिजनेसेस हैं, आपकी जरूरत है। अगर हिंदुस्तान चाइना से मुकाबला करेगा तो आपकी शक्ति की जरूरत है, आप ही कर सकते हो और कोई नहीं कर सकता है, आप ही रास्ता दिखा सकते हो। रोजगार कौन लाता है? रोजगार बड़ी कंपनियां नहीं लाती हैं, यह सच्चाई है। रोजगार छोटे बिजनेसमैन, मिडिल साइज बिजनेसमैन लाते हैं। आप लोग व्यापार के लिए जाने जाते हो, और सिर्फ हिंदुस्तान में नहीं पूरी दुनिया में। कपड़े का व्यापार, हीरे का व्यापार, हीरो का काम, लाखों परिवारों को काम मिलता है, लाखों घरों में खुशी आती है, क्योंकि सूरत में व्यापार होता है, पूरे हिंदुस्तान में। ये जो नोटबंदी की गई और ये जो गलत तरीके से जीएसटी लागू की गई, ये सूरत पे और हिंदुस्तान के छोटे व्यापारियों पे, मिडिल साइज बिजनेसेस पे ये आक्रमण है। ये आपके ऊपर, आपके व्यापार के ऊपर आक्रमण है, अटैक है, और कुछ कम नहीं है। नोटबंदी नरेंद्र मोदी जी ने की, काले धन की बात की थी। मोदी जी को एक बात नहीं समझ आई, जो गुजरात और सूरत में सबको मालूम है, पूरा का पूरा कैश काला धन नहीं है, और पूरा का पूरा काला धन कैश में नहीं है। हमारे जो व्यापारी हैं, किसान हैं, मजदूर हैं, वो ईमानदार लोग हैं, वो चोर नहीं है। मोदी जी ने नोटबंदी की, काला धन रियल एस्टेट में है, जमीन में है, स्विस बैंक अकाउंट्स में है। और मैं आपसे पूछना चाहता हूं, अगर मोदी जी ने काले धन पर आक्रमण किया तो फिर स्विस बैंक अकाउंट होल्डर एक भी जेल में क्यों नहीं गया? अगर मोदी जी ने आक्रमण किया तो विजय माल्या लंदन में चक्कर क्यों काट रहा है, हिंदुस्तान के जेल में क्यों नहीं है? अगर मोदी जी ने आक्रमण किया काले धन पे, तो नोटबंदी के समय उन लाइनों में आपको एक चोर, एक सूट बूट वाला क्यों नहीं दिखाई दिया? हिंदुस्तान के ईमानदार लोगों को इन्होंने लाइन में लगाया, 2% जीडीपी उड़ा दी, और कुछ ही दिनों में वो सेलिब्रेशन करना चाहते हैं। पता नहीं किस चीज की सेलिब्रेशन कर रहे हैं। चोट पहुंचाई है छोटे दुकानदारों को, व्यापारियों को। वहां नहीं रुके, आपकी मदद करने के बजाय, आपको सपोर्ट देने के बजाय, आपको बैंक लोन देने के बजाय, एक गलत जीएसटी लागू की। जीएसटी कांग्रेस पार्टी का आइडिया था, और हमने साफ कहा जीएसटी का मतलब एक टैक्स, और 18% से ज्यादा टैक्स नहीं। एक टैक्स और 18% से ज्यादा टैक्स नहीं। हमने बीजेपी से कहा, पार्लियामेंट में कहा, कि अगर आप एक टैक्स से ज्यादा लगाएंगे देश को नुकसान होगा। अंत में टैक्स गरीब जनता देती है, 18% से ज्यादा टैक्स नहीं होना चाहिए। हमें जवाब मिला, सरकार हम चलाते हैं, आप विपक्ष में हो, आपको हमें एडवाइस देने की कोई जरूरत नहीं। उसके बाद हमने
उनको मैसेज भेजा, कांग्रेस पार्टी की बात नहीं है, बीजेपी की बात नहीं है, देश की बात है। अगर आप जीएसटी लागू करना चाहते हो आप आस्ते से करो, 3-4 महीने आप पायलट प्रोजेक्ट चलाओ, सिस्टम को टेस्ट करो, वेबसाइट को टेस्ट करो और फिर लागू करो। जवाब मिलता है नहीं, हम 12 बजे करेंगे, रात के 12 बजे जीएसटी लागू होगी, एक दिन के अंदर लागू होगी, एकदम लागू होगी। और उन्होंने लागू की, नुकसान बड़े उद्योगपतियों को नहीं हुआ, नुकसान 15-20 सबसे अमीर लोगों को नहीं हुआ, नुकसान सूरत को हुआ, नुकसान हमारे छोटे व्यापारियों को हुआ, नुकसान स्मॉल एंड मीडियम बिजनेसेस को हुआ। और ये कष्ट आपने उठाया, 2 बार आपको झटका मारा। ये जीएसटी नहीं है, ये गब्बर सिंह टैक्स है। और इसका लक्ष्य आपकी जो कमाई है, गरीबों की जो कमाई है, उसको छीनने का है, आपसे छीनने का लक्ष्य। बड़ा बिजनेसमैन 10-15 अकाउंटेंट्स हायर कर सकता है, छोटा व्यापारी अकाउंटेंट हायर नहीं कर सकता है। मगर ये सुनना नहीं चाहते हैं, इन्होंने मन बना लिया है और ये पूरे हिंदुस्तान की बात नहीं सुनना चाहते। कुछ दिन पहले अरुण जेटली जी ने कहा कि अमेरिका की संस्था ने कहा है कि हिंदुस्तान में व्यापार करना बहुत आसान हो गया है, ईज ऑफ डूइंग बिजनेस में बहुत इंप्रूवमेंट आई है। देखिए, हमें किसी वर्ल्ड बैंक की सर्टिफिकेट की जरूरत नहीं है। अगर हमें सर्टिफिकेट की जरूरत है तो हमें सूरत की जनता, सूरत के छोटे व्यापारी, छोटी सूरत के मिडिल साइज बिजनेसेस की सर्टिफिकेट की जरूरत है। मैं आपको यहां एक मैसेज देने आया हूं, हिंदुस्तान में अगर रोजगार लाना है तो जो छोटे बिजनेसमैन है, मिड साइज बिजनेसमैन है, जिस प्रकार से हिंदुस्तान के सबसे बड़े उद्योगपतियों की मदद होती है, जिस प्रकार से बैंक के दरवाजे उनके लिए खुले होते हैं, जिस प्रकार से फाइनेंस मिनिस्टर, प्राइम मिनिस्टर के ऑफिसेज उनके लिए खुले होते हैं, वैसे ही सूरत के व्यापारियों के लिए, सूरत के स्मॉल एंड मीडियम बिजनेसेस के लिए खुलने पड़ेंगे, नहीं तो यह देश रोजगार नहीं ला सकता है, सीधी सी बात है। और मैं आपको यह मैसेज देने आया हूं कि कांग्रेस पार्टी की सरकार आपको अपनी मन की बात नहीं बताएगी। आपको अब आदत लग गई है, हर 5-10 दिन आपको नरेंद्र मोदी जी की मन की बात सुननी पड़ती है। मैं आपको यहां बताना चाहता हूं, हम आपको अपनी मन नहीं बताना चाहते हैं, हम आपके दिल की बात, आपकी मन की बात सुनना चाहते हैं, सूरत की मन की बात सुनना चाहते हैं। और जो आप हमें कहोगे, जो आपकी मुश्किलें हैं, अगर आप हमसे कहोगे कि जीएसटी को रिफॉर्म करने की जरूरत है, जीएसटी को बदलने की जरूरत है, जीएसटी के स्ट्रक्चर को बदलने की जरूरत है, तो मैं आपको यहां स्टेज से कह रहा हूं, जिस दिन हिंदुस्तान में कांग्रेस पार्टी की सरकार आएगी, हम इस जीएसटी को बदल देंगे और हम एक ऐसी जीएसटी लाएंगे जिससे आपको भी फायदा होगा। मगर हम काम करेंगे तो हम आपकी आवाज सुनकर, और सिर्फ आपकी आवाज नहीं, गुजरात में हर व्यक्ति की आवाज सुनकर, हर समाज की आवाज सुनकर हम काम करेंगे। हमारा काम लोगों को एक साथ लाने का है, किसानों की, मजदूरों की, छोटे व्यापारियों की हम सरकार चलाएंगे और हमारे दरवाजे आपके लिए, सूरत के छोटे व्यापारियों की, मिडिल साइज बिजनेस, स्मॉल बिजनेस के लिए खुले होंगे। ये मैं आपको वायदा यहां से करता हूं। आखिरी बात, नरेंद्र मोदी जी ने कहा था कि ना मैं खाऊंगा ना खाने दूंगा, आपको याद होगा।
सूरत के जो छोटे बिजनेसेस हैं, व्यापारी हैं, उनको बीजेपी ने दो जबरदस्त झटके मारे। नोटबंदी का झटका मारा और फिर गब्बर सिंह टैक्स का झटका मारा और आपको जबरदस्त चोट पहुंचाई। मोदी जी ने स्टार्टअप इंडिया की बात की थी, आप सब ने अपना बिजनेस स्टार्टअप किया है। मैं आपसे पूछना चाहता हूं, सूरत का कोई ऐसा छोटा व्यापारी है, स्मॉल मीडियम साइज बिजनेस है, जिसने 3-4 महीने में 50,000 रुपए को 80 करोड़ में बदल दिया? यहां पे कोई ऐसा व्यापारी है जो ये कह सकता है कि 3-4 महीने में 16,000 गुना मेरा बिजनेस बढ़ा है? कोई कह सकता है इस भीड़ में? एक व्यक्ति नहीं कह सकता है। मगर अमित शाह जी के पुत्र की कंपनी ने 16,000 गुना अपनी आमदनी बढ़ा दी 3-4 महीने में। और हमारे प्रधानमंत्री ने इसके बारे में आज तक एक शब्द नहीं कहा है। नरेंद्र मोदी जी ने कहा था, ना खाऊंगा ना खाने दूंगा। अब नरेंद्र मोदी जी एक नई चीज कह रहे हैं, ना बोलूंगा ना बोलने दूंगा। अगर मोदी जी सचमुच में हिंदुस्तान के चौकीदार हैं, अगर मोदी जी सचमुच में चौकीदार हैं, तो नरेंद्र मोदी जी को अमित शाह जी के पुत्र की कंपनी पे इंक्वायरी लगानी चाहिए। नरेंद्र मोदी जी को ऐसे स्टेज से देश को बताना चाहिए कि सीक्रेट क्या है 50,000 रुपए को 80 करोड़ में बदलने का, यह जादू का तरीका क्या है कि सूरत के बाकी बिजनेसमैन भी इस प्रकार से अपनी कंपनी को बदल सकें। और अगर नरेंद्र मोदी जी इस बात को नहीं कहना चाहते हैं, तो फिर नरेंद्र मोदी इस देश के चौकीदार नहीं है, भागीदार है। आप सब ने सिर्फ सूरत में नहीं, पूरे गुजरात में आप सब ने मुझे इतना प्यार दिखाया है कि मैं आपको बता ही नहीं सकता हूं। रात के समय 10 बजे आप मेरे लिए ठहरे, मैं यहां झूठे वायदे करने नहीं आया हूं। मैं आपको आपके बैंक अकाउंट में 15 लाख डालने का वायदा नहीं कर सकता हूं, मैं पूरी जिंदगी ऐसा वायदा नहीं करूंगा। मगर मैं आपको यह बता सकता हूं कि गुजरात को जोड़ने की जरूरत है। गुजरात का हर समाज आंदोलन कर रहा है। आज जिग्नेश से मीटिंग हुई, चाहे वो अल्पेश हो, जिग्नेश हो, हार्दिक हो, सब के सब लोग आंदोलन कर रहे हैं। समाज में एक तबका नहीं है जिसके दिल में दर्द नहीं है। गुजरात में एक किसान नहीं है, एक मजदूर नहीं है जिसके दिल में दर्द नहीं है। और ये जो लड़ाई है, ये गुजरात की शक्ति की लड़ाई है। मैं कांग्रेस पार्टी का हूं, 100 साल पहले दुनिया में एक सुपर पावर हुआ करता था, इंग्लैंड पूरी दुनिया में राज करता था। जैसा आज अमेरिका है, वैसा इंग्लैंड हुआ करता था। गुजरात के दो बेटों ने, तीन नहीं थे, सिर्फ दो थे, सरदार पटेल जी और महात्मा गांधी जी, इन दो बेटों ने
इन दो बेटों ने सुपर पावर को गिरा दिया। क्यों गिराया? क्योंकि उनके पीछे गुजरात की और हिंदुस्तान की शक्ति थी। और गुजरात की शक्ति और हिंदुस्तान की शक्ति उनके पीछे क्यों थी? क्योंकि सच्चाई उनके साथ थी। आज सच्चाई हमारे साथ है, कांग्रेस पार्टी के साथ है और गुजरात के 6 करोड़ जनता के साथ है, गुजरात के युवाओं के साथ है। बीजेपी के पास बहुत सारा पैसा है, हिंदुस्तान की सरकार है, गुजरात की सरकार है, छत्तीसगढ़, मध्य प्रदेश, झारखंड, उत्तर प्रदेश की सरकार है, कोई फर्क नहीं पड़ता। आप देखना, चुनाव यहां पे होगा, हिंदुस्तान का इतिहास है, यहां पे सच्चाई की जीत होने वाली है, 6 करोड़ जनता की जीत होने वाली है, कांग्रेस पार्टी की जीत होने वाली है, उसको कोई नहीं बदल सकता है। आप सब यहां आए, आपने इतना प्यार दिखाया, इसके लिए दिल से बहुत बहुत धन्यवाद। और मैंने गहलोत जी से कहा है कि ऐसी पब्लिक मीटिंग में भाषण हो जाते हैं मगर जो आपकी मुश्किलें हैं वो समझ नहीं आती हैं, और मैं चाहता हूं कि मैं स्वयं सूरत के जो इंडस्ट्रीज हैं, चाहे वो डायमंड की इंडस्ट्री हो, चाहे वो कपड़े की इंडस्ट्री हो, कि मैं स्वयं आपकी मुश्किलें समझूं। तो मैंने अशोक जी गहलोत जी से कहा है कि मैं यहां सूरत 8 तारीख को आना चाहता हूं और आप सबसे, आपके कारखानों में जाना चाहता हूं, व्यापारियों से मिलना चाहता हूं, भाषण नहीं देना चाहता हूं, आपकी बात सुनना चाहता हूं और समझना चाहता हूं, क्योंकि मैं चाहता हूं कि सूरत की शक्ति का प्रयोग हो और गुजरात तेजी से आगे जाए। आप सबका दिल से बहुत बहुत धन्यवाद, नमस्कार, जय हिंद। अवे अब सूरत म्युनिसिपल कॉर्पोरेशन ना विरोध पक्ष ना नेता भाई श्री प्रफुल्ल भाई तोगड़िया आभार विधि कर से। आज कांग्रेस ना उपाध्यक्ष राहुल गांधी जी, अपना प्रदेश ना प्रमुख भरतसिंह सोलंकी साहेब, राजस्थान ना पूर्व मुख्यमंत्री अशोक जी गहलोत जी बधा मंचसनो मेहमानोनो आपणे आभार मानिए अने आपणे बधा मोटी संख्या में आव्या अने तमारो पण हृदयपूर्वक पप्पन तोगड़िया तमारो आखी कांग्रेस पक्ष वती खूब खूब आभार माने छे अने निराते आ मोटी संख्या में पब्लिक आव्यु होय अने जवामां साकड्यो एटले आस्ते आस्ते शांति थई जजो अने राहुल जी आजे आपने वायदा आप्या छे ई बधा वायदा पूरा थशे। जय हिंद, जय भारत।